હેલો હાર્દિક છે ડિપ્લોમા સેમિસ્ટર વન જેની અંદર દરેક સબ્જેક્ટ દરેક ની અંદર જે સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ એની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં વિદ્યાર્થી મિત્રો સમર બે નું જે જીટીયુ નું પેપર છે એનો આપણે સોલ્યુશન જોઈ રહ્યા છે એનો આજે પાર્ટ નંબર ટુ તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું ઓલરેડી વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર વન જે આનું સોલ્યુશન હતું એનો ક્વેશ્ચન નંબર થ્રી સુધી આપણે ક્વેશ્ચન વન ક્વેશ્ચન ટુ અને ક્વેશ્ચન થ્રી સુધી આપણે ઓલરેડી પાર્ટ નંબર વન ની અંદર કવર કરેલો હતો એ પાર્ટ નંબર વન ની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હજી સુધી જોઈ નથી તો પહેલા એ ચેક કરી લેશો એના સોલ્યુશન પરફેક્ટલી કરી લેશો પછી આ વિડીયો સ્ટાર્ટ કરશો વિદ્યાર્થી મિત્રો ઓકે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર દરેક માં જે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રો માટે આપણે વોટ્સએપ ગ્રુપ ચલાવી રહ્યા છે જે વોટ્સએપ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ એની અંદર જોઈન થઈ જશો જેથી તમને વિદ્યાર્થી મિત્રો જે તે એની અંદર સ્ટડી મટિરિયલ આવે છે જે પીડીએફઓ આવે છે એ દરેક વસ્તુ એની અંદર મળતી રહેશે દરેક લિંક પ્રોવાઈડ થતી રહેશે તો ફટાફટ જોઈન થઈ જશો ને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ કોર્સ બનાવેલો છે જે જીટીયુની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થતો હોય છે એની અંદર આપણે પેપર સોલ્યુશન છે ક્વેશ્ચન બેંક વિથ આન્સર મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન મોડલ પેપર દરેક વસ્તુ એની અંદર મૂકતા હોઈએ છીએ સેમેસ્ટર વનના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટનો કોર્સ આપણે બનાવેલો છે દરેક બ્રાન્ચનો કોર્સ છે દરેક સેમેસ્ટરનો કોર્સ છે જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ત્યાંથી તમે કોર્સ પરચેઝ કરી શકો છો અથવા વિદ્યાર્થી મિત્રો તમે એપ્લિકેશન અમારી જે છે પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો આઈકોન એન્જિનિયરિંગ ટુટોરિયલ્સ એના સ્ટોરમાંથી તમે પણ

ફર્સ્ટ જે ક્વેશ્ચન આપ્યો છે એ અહીંયા લઈ લઈએ ફર્સ્ટ ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન ટુ આપ્યો છે માઇનસ ટુ ફોર માઇનસ થ્રી એન્ડ સી બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે વન માઇનસ વન માઇનસ વન ટુ માઇનસ વન ઓકે ક્લિયર

પછી માઇનસ ટુ બી શું છે મારો ,-2 ટુ ફોર માઇનસ થ્રી અને પ્લસ ફોર અને સી શું છે માઇનસ વન ટુ માઇનસ વન ઓકે હવે આન્સર મલ્ટીપ્લાય કરાઈનસ થ્રી માઇનસ ટ્વેલ્વ માઇનસ એમની ની મેળવ છું ફક્ત ટુ મલ્ટીપ્લાય કરું છું એટલે માઇનસ ફોર એટ માઇનસ સિક્સ માઇનસ મેળવા દીધો છે અને પ્લસ એન મેળવા દઉં છું ફોર મલ્ટિપ્લાય માઇનસ ફોર એટ માઇનસ ફોર ઓકે

અને માઇનસ સિક્સ પ્લસ માઇનસ ફોર માઇનસ ફોર ઓકે હવે આ બંનેનું પાછું શું કરે છે એડિશન એ થર્ટી પ્લસ 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 માઇનસ 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 ફોર ફોર ઇલેવન સિક્સ ઓકે તો અહીંયા આન્સર મારો થશે માઇનસ ફોર ની કરશે એટલે નાઇન વધશે અહીંયા ઓકે અહીંયા થશે મારો એટ છે એટલે થઈ જશે માઇનસ થ્રી અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ટેન આ કિંમત કોની આય મિત્રો

ઓકે એટલે અંડર રૂટ શું થશે x1 એટલે 9 નો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ 3 નો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ 10 નો હોલ સ્ક્વેર ઓકે ચલો 9 નો હોલ સ્ક્વેર કેટલો થશે સ્ક્વેર પ્લસ 100 ઓકે એટલે આન્સર આવશે વન નાઇન ઝીરો ઓકે આ થઈ ગયો મારો આન્સર ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતનો તમારો એક મેગ્નિટ્યુડ વાળો પૂછાતો જ હોય છે કાતો ડાયરેક્શન ઓફ પોસાઈન પૂછાતો હોય છે આ રીતે તમારે એનું સોલ્યુશન આપવાનું છે ચલો નેક્સ્ટ જોઈએ તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર મને એને કીધું છે કે ઇફ a = ચલો ક્વેશ્ચન નંબર અહીંયા સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર ફોર NO2 શું કીધું છે જોઈ લઈએ એને હું કીધું છે કે a બાર = p21 b બાર = 2p - 4 પરપેન્ડીક્યુલર ઈચ અધર ધેન ફાઇન્ડ p એટલે કે એને કીધું છે ફાઇન્ડ p વેન

चलो टू क्रॉस पी टू पी प्लस टू पी मैनस फोर इज इक्वल टू जीरो टू पी इक्वल टू फोर पी माइनस फोर इज इक्वल टू जीरो पी बराबर फोर पी इज इक्वल टू फोर डिवाइड बी इज इक्वल टू वन एज इक्वल टू वन देन હવે આની વાત કરીએ એને એવું કીધું છે કે જો સદી બિંદુ એક પાંચ ત્રણ માઇનસ માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે તો આનું સમીકરણ મેળવવું હોય તો સમીકરણ માટેનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો ઓરમા છે પણ આપણે આવરવો જોઈએ તો એના માટેનું કોઈ વાત કરી લઈએ ક્વેશ્ચન નંબર થ્રી ચલો ક્વેશ્ચન નંબર ફોર એનો નો ત્રીજાની વાત કરી દઈએ તો એ બાર બરાબર હું લઈ લઉં છું વન ફાઈવ એટલે આને કહેવા છે એક્સ વન વાય વન ચલો બી બાર બરાબર બીજું બિંદુ છે થ્રી માઇનસ ટુ આને કહેવા છે એક્સ ટુ વાય ટુ હવે રેખાનું સમીકરણ મેળવવું હોય તો રેખાના સમીકરણ માટેનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન ઓફ લાઈન માટેનું સૂત્ર થાય છે સમજી લો એનું સૂત્ર છે ટુ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આની કિંમત મને શોધીને આપો એ તમારો આન્સર થઈ જશે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આનું ઇક્વેશન મને કોમેન્ટ કરવાનું છે ભલે ઓર માં છે કરવાનું છે સાબિત કરવાનું છે ક્લિયર ઓકે સાથે ક્વેશ્ચન નંબર ફોર એ સિક્સ માર્કસ ની અંદર ક્લિયર આની અંદર કોઈ ડાઉટ છે કોમેન્ટ કરશો ચલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ પેજ ની અંદર આપણે એમસીક્યુ જોઈ લઈએ લાસ્ટેશન ફોર બી ની વાત કરી લઈએ

એફ ફોર્સ લાગી રહ્યું છે બીજું ફોર્સ લાગે છે ટુ વાય માઇનસ કે ટુ પ્લસ કે છે અને એફ થ્રી લાગી રહ્યું છે ફોર્સ મારું છે ફોર જે માઇનસ ટુ ઓકે ચલો આને આપણે પહેલા સિક્વન્સમાં તો છે જ એટલે શું થઈ જશે ફાઇવ ઝીરો માઇનસ થ્રી આઈ જે જે આપ્યો નથી આ પણ સિક્વન્સમાં છે ટુ આઈ જે જે આપ્યો નથી ચલો બંનેમાં જે નથી સોરી અહીંયા જો લે બંને આઈ આઈ છે બંને આઈ જ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો ઓકે અહીંયા પણ five i minus three k છે અને two i plus k છે ઓકે ચલો અહીંયા શું છે i આપ્યો નથી એટલે અહીંયા zero અને one અને અહીંયા i નથી આપ્યો i આગળ લાવવો પડશે એટલે પહેલા મારે અહીંયા શું થશે આને સિક્વન્સમાં લાવવો પડશે એટલે શું થશે minus two i plus four j એટલે આનું minus two four અને zero ઓકે આ ત્રણ force થઈ ગયા ચલો પહેલા હું અને પછી એને શું કીધું છે કે જેની અસરથી બિંદુ સ્ટાર્ટિંગ 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 કયો છે છે એ એ બાર બરાબર ટુ જે પ્લસ થ્રી કે એટલે થશે વન માઇનસ ટુ થ્રી ચલો એન્ડિંગ પોઈન્ટ ને બી લઉં છું થી ખસી એટલે આ એન્ડિંગ પોઈન્ટ થઈ ગયો મારો ફોર કે માઇનસ થ્રી જે ફોર કે પ્લસ થ્રી માઇનસ આઈ એટલે માઇનસ આઈ પ્લસ થ્રી જે પ્લસ ફોર આપણે શું કરીશું શોધવી છે તો આપણે શું કરીએ છીએ પહેલા ટોટલ એફ ટોટલ એફ તો એફ વન પ્લસ ચલો એફ ના કમ્પોનન્ટ્સ કેટલા છે તો એફ છે 5 ઝીરો માઇનસ પછી ટુ ઝીરો વન

થઈ ગયો ટોટલ એફ ક્લિયર ચલો હવે મારે શું કરવું છે ડિસ્ટન્સ શોધું છે બાર શોધવું છે તો ડીબાર શું સ્ટાર્ટિંગ પોઈન્ટ બી માઇનસ પોઈન્ટ માઇનસ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ શું છે બી શું છે મારો તો માઇનસ વન થ્રી ફોર માઇનસ માઇનસ વન થ્રી ફોર માઇનસ વન માઇનસ ટુ થ્રી ઓકે એન્ડિંગ પોઈન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ ચલો અહીંયા શું થશે માઇનસ વન

પૂછાય છે ઓકે પ્રેક્ટિસ કરવાની છે આના વિડીયો પણ આપણે મૂકેલા છે જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને આ ટોટલી પેપર સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો આપણે પીડીએફ આપણા કોર્સની અંદર અપલોડ છે જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો ઓકે ક્લિયર ચલો નેક્સ્ટ જોઈએ એના પછી ક્વેશ્ચન નંબર નેક્સ્ટ છે ફાઈવ એ તો આ ક્વેશ્ચનની વાત કરીએ હવે આ ક્વેશ્ચનમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થતો હોય છે

સી બાર ઇઝ ઇક્વલ ટુ કમ્પોનન્ટ છે થ્રી આઈ માઇનસ ટુજે જે માઇનસ ટુ કે એટલે થ્રી માઇનસ ટુ માઇનસ ટુ થઈ ગયું ઓકે એ બી એ બાર બાર બી અને સી બાર થઈ ગયા ત્રણે ત્રણ ના મેં નામ આપી દીધા હવે અહીંયા શું છે આમ તો આનો રૂલ એવો છે કે આ બંને તમે આ બંનેનો પહેલા ક્રોસ પ્રોડક્ટ કરો એનો જે જવાબ આવે ડોટ પ્રોડક્ટ કરો આટલી વસ્તુ તો ક્રોસ પ્રોડક્ટ તો કરવાની જ છે તો હું તમને ડાયરેક્ટ કિંમત સૂત્ર શીખવાડું આની કિંમત તમારે ડાયરેક્ટ શું કરવાનું છે તો પહેલા તમે ડિટરમાઇન્સ લઈ લેવાનું છે પહેલો આના કમ્પોનન્ટ્સ લઈ લો તો 10 2 3 પછી b ના કમ્પોનન્ટ આના કમ્પોનન્ટ b ના કમ્પોનન્ટ શું છે તમારો 1 2 2 અને c ના કમ્પોનન્ટ 3 2 2 ઓકે આ ડિટરમાઇન્સ ની કિંમત શોધી નાખો જે કિંમત આવે એ કિંમત તમારો આન્સર હશે ઓકે ચલો આટલી કામ તમારે જાતે કરવાનું છે આ ડિટરમાઇન્સ ની વેલ્યુ શોધવાની છે એ વેલ્યુ સતત આવડશે ને તમને ફર્સ્ટ રો ની કિંમત શોધી નાખો ફર્સ્ટ રો ને નિશાન શું પ્લસ માઈનસ પ્લસ જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર નો રિપ્લાય આપે છે ક્લિયર જોઈએ જેટલા વિદ્યાર્થી મિત્રોનો સાચો આન્સર હશે એની જે કોમેન્ટ હશે એને આપણે લાઈક કરીશું પોઈન્ટ એટ

क्लियर हवे नेक्स्ट पेदनी अंदर आपे क्वेश्चन नंबर फाइव ले लिए चलो क्वेश्चन नंबर फाइव नहीं बात कर रही है ओके चलो क्वेश्चन नंबर फाइनो पहले एग्जाम्पल चे लिमिट फर्स्ट एग्जाम्पल चे क्वेश्चन नंबर फाइव क्वेश्चन नंबर फाइव ए एनो फर्स्ट एग्जाम्पल चे लिमिट एन टू इन्फ અહીંયા આપ્યું છે ક્લિયર આટલું આપ્યું છે હવે સમજી લો આની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો તમારે જ્યારે પણ આ ટાઈપનો લિમિટનું લિમિટ નું આવ્યો તો અમે તમને એક્ઝામ્પલ શીખવાડ્યા છે કે લિમિટ એન ટુ ઇન્ફિનિટી

તો આ થઈ ગયું આપણું કિંમત ઓકે તો આ રીતની કિંમત તમારે શોધવાની હોય છે ક્લિયર આની અંદર તો આ થઈ ગયું તમારા લિમિટની એક્ઝામ પર હવે અહીંયા વાત કરીએ નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ ની અંદર જોઈ લો આ તમારો 3x વાળો છે તો આ 3x વાળા ની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ ટાઈપના એક્ઝામ્પલ કરતા તમે તમને 3x sin 3θ ના સૂત્રો આવડવા જરૂરી છે ઓકે એના કરતાં જે નીચેના એક્ઝામ્પલ છે એકદમ ઈઝી પર છે 3θ ના સૂત્રો લખાય છે આ એક્ઝામ્પલ ની વાત કરીએ ક્વેશ્ચન નંબર 5 એનો ત્રીજા ની વાત કરીએ તો એની અંદર છે લિમિટ એકદમ ઈઝી છે લિમિટ x ટુ 0 શું છે 5x 3x x છે હવે આનું સૂત્ર કયું છે લિમિટ એ ટુ લિમિટ એચ ટુ ઝીરો વાળું ફોર્મ્યુલા લાગે અહીંયા તો હવે એ ક્યારે લાગે પાછળ વન હોય ત્યારે તો હું અહીંયા શું કરું છું બંને બાજુ શું કરું છું માઇનસ પ્લસ વન ઉમેરું છું માઈનસ થ્રી એક્સ પ્લસ વન ઉમેરું છું માઇનસ વન બાદ કરું છું બંનેમાં અને એક્સ ઓકે હવે જો અહીંયા શું થશે લિમિટ એક્સ ટુ ઝીરો ફાઇવ એસ ટુ એક્સ આ માઇનસ વન આગળ લખું છું માઇનસ થ્રી એક્સ અને પ્લસ વન અપ વન એક્સ થઈ ગયું ઓકે હવે અહીંયા આપણે આના લખી શકીએ લિમિટ એક્સ ટુ ઝીરો પ્લસ વન આ માઇનસ વન વચ્ચે લઈ લીધા છે ક્લિયર હવે અહીંયા માઇનસ કોમન તો માઇનસ વન થઈ જશે અપોન એક્સ થઈ જશે ઓકે બંને બાજુ લિમિટ અલગ અલગ આપી દીધી લિમિટ એક્સ ટુ ઝીરો ફાઈવ રેસ ટુ એક્સ માઇનસ વન અપોન એક્સ વચ્ચે માઇનસ લિમિટ એક્સ ટુ ઝીરો થ્રી રેસ ટુ એક્સ માઇનસ વન એક્સ થઈ જશે હવે કયું સૂત્ર યાદ છે તમને લિમિટલ ઇ ફાઈ માઇનસ લોગ ઇ થ્રી ઓકે હવે અહીંયા લોગ ઇ ફાઈ અપોન થ્રી આન્સર આવશે ઓકે ક્લિયર તો આ એકદમ ઈઝી પડતા હોય છે સૂત્રો કારણ કે પેલા ટુ ઠીટાના સૂત્રો યાદ રાખવા પડતા હોય છે જો આવડતા હોય તો તમે ગણી શકો છો એકદમ ઈઝી છે ક્લિયર તો આ થઈ ગયું ક્વેશ્ચન એનું ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ તો અંદર જોઈ લો એને કીધું છે કે કેન્દ્ર આપી દીધું કેન્દ્ર વાળા અને ખાતે કે પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવવાનું છે તો કેન્દ્ર એટલે સી અને એચ અને પોઈન્ટ આપી દીધો છે તો સૂત્ર કયું થઈ ગયું એક્સ માઇનસ એચ નો હોલ સ્કવેર પ્લસ વાય માઇનસ કે નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્કવેર થઈ જશે એની અંદર એક્સ અને મૂકી દેવાના છે કે કેન્દ્ર તમને ક્વેશ્ચન નંબર ની વાત કરી તો ક્વેશ્ચન નંબર ફાઇ માં તો અહીંયા સી બરાબર આપી દીધું છે ફોર માઇનસ થ્રી અને બિંદુ આપ્યું છે પોઈન્ટ આપ્યો છે શું આપ્યો છે તો તમને એક આપ્યો છે થ્રી અને ફોર આ થઈ ગયો એક્સ વન અને વાય વન ઓકે તો એની અંદર કિંમત મૂકી દો થઈ જશે ચલો સ્પર્શકનું સૂત્ર છે તો સ્પર્શકના સૂત્ર માટે તમારે શું કરવાનું છે સ્પર્શક અને અભિલંબનું સૂત્ર તમને આવડવું જોઈએ હવે સ્પર્શક અને અભિલંબના સૂત્ર માટે ખાસ વિદ્યાર્થી મિત્રો પેલા તો જે તમને આપ્યો છે છે ક્વેશ્ચન એને બે બંને બાજુ બંને બાજુ બે વડે બાગતા તો શું થશે ટુ એક્સ સ્ક્વેર અપોન ટુ ટુ આ એક સમીકરણ થઈ ગયું ઇક્વેશન થઈ ગયું ઓકે ઇક્વેશન નંબર અને પોઈન્ટ શું આપ્યો છે એને માઇનસ વન અને ટુ એટલે આ થઈ ગયો એક્સ વન અને વાય વન ઓકે હવે એનું સ્પર્શપનું સમીકરણ તમારે

તો ટુ જી એક્સ બરાબર થ્રી અપોન ટુ એક્સ 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 કટ થઈ જશે તો જી બરાબર ટુ ક્રોસ વન હાફ તો જી બરાબર માઇનસ ટુ વાય 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 કટ થઈ જશે તો ટુ એફ બરાબર માઇનસ ટુ એફ બરાબર માઇનસ ટુ ડિવાઈડ બાય ટુ તો એફ બરાબર માઇનસ વન અને સી બરાબર તો વન હાફ છે આ બધી જ કિંમતો શાની અંદર મૂકી દો આ સૂત્રની અંદર મૂકવાની છે હવે x1 કયો તો આ x1 આપી દીધો છે અને x2 આપી દીધો છે એની અંદર કિંમત મૂકી દેવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે એ જ રીતે તમારે અભિલંબનું સૂત્ર માંગ્યું છે એટલે કે ટેન્જેન્ટનું સૂત્ર માંગ્યું છે તો ટેન્જેન્ટનું સૂત્ર થાય છે x x1 upon x1 g y y1 upon વાય વન પ્લસ એફ આની અંદર પણ આ બધી જ કિંમતો પાછી એપ્લાય કરવાની છે ઇમ્પોર્ટન્ટ મોસ્ટ એન્ડ વેરી અને ચેપ્ટર નંબર થ્રી છે એ આખો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ટુ અને ક્વેશ્ચન નંબર થ્રી કવર કરે છે અને એમાં એમસીક્યુ જે છે સાત એમસીક્યુ કવર કરે છે એટલે સિમ્પલ વસ્તુ લોજિક ગણી લઈએ તો ક્વેશ્ચન નંબર વનમાંથી તમને બે ચેપ્ટર તમે પહેલા પર

ક્લિયર તો આખું પેપર સોલ્યુશન મેં તમને અહીંયા કરાવી દીધું છે અને પીડીએફ જે વિદ્યાર્થી મિત્રોને જોતી હોય એ દરેક પીડીએફ આપણી ઓર સાથે ગણાવેલા છે એ પીડીએફની અંદર ઓર સાથે મૂકેલા છે તો પીડીએફ જે છે આપણી કોર્સની અંદર મૂકેલી છે કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો જોડે જોડે આ એકલું પેપર પેપરને જેટલા પણ જીટીયુના પેપર છે બધા જ પેપરનું સોલ્યુશન એની અંદર મૂકેલું છે મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે એનું પણ સોલ્યુશન મૂકેલું છે એમસીક્યુ છે એનું પણ સોલ્યુશન મૂકેલું છે દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈ શકે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો કોમેન્ટ કરશો લાઈક કરશો જય હિન્દ